સંસદ લાલ કિલ્લાને ખાલિસ્તાનીઓનો બોમ્બથી ઉડાવી દેવાનો પ્લાન સાંસદને આવ્યો ધમકી ભર્યો કોલ ખાલિસ્તાનીઓએ સંસદ અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે કેરળથી રાજ્યસભા સાંસદ વી શિવદાસને જણાવ્યું કે મને આ ધમકી ફોન કોલ પર મળી છે સાંસદે જણાવ્યું કે મને એક ફોન કોલ આવ્યો હતો તેમાં ધમકી આપવામાં આવી હતી કે સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે આ ફોન કોલ શીખ ફોર જસ્ટિસના નામથી કરવામાં આવ્યો હતો આ મામલે સાંસદ વી શિવદાસને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે જણાવ્યું કે મને એસ જે એફના નામ પર ફોન કોલ આવ્યો હતો વી શિવદાસન કેરળથી સીપીઆઈના સાંસદ છે ધમકી આપનારે ગુરપંતવંત સી પન્નુનું નામ પણ લીધું છે રાજ્યસભાના અધ્યક્ષને પક્ષમાં સાંસદ વી શિવદાસને લખ્યું કે તમારા સંજ્ઞાનમાં લાવવા માગું છું કે મને શીખ ફોર જસ્ટિસના નામ પરથી ધમકીભર્યો કોલ આવ્યો હતો તેમણે આગળ લખ્યું કે આ ધમકી એકવીસ જુલાઈના રોજ રાત્રે અગિયાર ત્રીસ વાગે મળી હતી સાંસદે જણાવ્યું કે જે સમયે મને આ કોલ આવ્યો હતો તે સમયે હું આઈજીઆઈ એરપોર્ટ લાઉન્સમાં હતો અને મારી સાથે સાંસદ એ રહીમ પણ હતા સાંસદે પોતાના પત્રમાં ફોન કોલની વિગત પણ આપી છે તેમણે લખ્યું કે ફોન કોલ પર મને કહેવામાં આવ્યું કે શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાની જનમત સંગ્રહના સંદેશ સાથે ભારતીય સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દઈશું આગળ લખ્યું કે તેમનો ઉદ્દેશ્ય ભારતીય શાસકોની આંખ ખોલવાનો છે જેમના કારણે શીખોના અસ્તિત્વ પર જોખમ મંડરાઈ રહ્યું છે વધુમાં સાંસદને કહેવામાં આવ્યું કે જો તમે ખાલિસ્તાની જનમત સંગ્રહનો અનુભવ કરવા નથી માંગતા તો ઘર પર જ રહેજો આ સાથે જ કહેવામાં આવ્યું કે આ સંદેશ સીખ જસ્ટિસના જનરલ કાઉન્સિલ ગુરપંતવંતસિંહ પન્નુના નામ પર છે સાંસદે પત્રમાં જણાવ્યું કે મેં આ મામલાની જાણકારી નવી દિલ્હીના ડીસીપીને આપીને ફરિયાદ નોંધાવી દીધી છે આ સાથે જ તેમણે આ મામલે સંજ્ઞાન લઈને આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે